રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે. વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવીને દેખાવો થયા. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે એક બેનર લગાવ્યું છે. ગત મોડી રાતથી લગાવવામાં આવ્યા છે આવા બેનરો. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ છે. રાજકોટ લોકસભા વિસ્તારના સુરતમાં રહેતા અગ્રણીઓનું સ્નેહ મિલન યોજાયું. મોટા વરાછાના ગોપીન ગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભરત બોગરાએ ભાજપને મત આપવા અપીલ કરી, સાથે વિધાનસભાના લોકોને રૂપાલાને જંગી બહુમતથી જીતાડવા અપીલ કરી. સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતને આપેલી ભેટ અંગે પણ માહિતી આપી, જેમાં પરસોત્તમ રૂપાલા, દર્શના જરદોસ, ભરત બોગરા, પ્રફુલ પાનસિરિયા હાજર રહ્યા. કાર્યક્રમમાં રાજકોટ, પડદરી, ટંકારા, મોરબી, સાંગાણી, લોધિકા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહ્યા. મને વિશ્વાસ છે કે તમારા આજના આશીર્વાદ એ આગામી 7 તારીખના મતદાનમાં અને જયારે 4 તારીખે મતગણતરી થાય ત્યારે રાજકોટની લોકસભા એ ગુજરાતની લોકસભાની સીટો 26માંથી 3 નંબરની લીડમાં રાજકોટ આપ જીતાડવાના છો. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. દાહોદમાં ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચવાના છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા. દાહોદ લોકસભા બેઠકને 5 લાખથી વધુની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકસભા બેઠક પર 5 લાખની લીડથી જીતવા માટે આજે સીઆર પાટીલ જેઓ કે દાહોદ લોકસભાના મુલાકાતે આવ્યા છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, લોકો છે, તે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જે લોકો આ સ્થળ ઉપર આવી રહ્યા છે અને ભાજપને 5 લાખની લીડથી જીતાડવા માટે જ્યારે સીઆર પાટીલ મેદાને ઉતર્યા હોય ત્યારે જે કાર્યકર્તાઓનો પણ સમર્થન મળી રહ્યો છે. ખૂબ બહોળા પ્રમાણમાં લોકો અહીંયા જે સ્થળ ઉપર આવી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે સીઆર પાટીલ જેવો કે ઝાલોદ વિધાનસભાના ગોયલ પેલેસ ખાતે આવી અને જનસંપર્ક કરશે. મોટી સંખ્યામાં જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સંગઠનને મજબૂત કરવા માટે જે મહત્વની બેઠકો પણ કરાશે. સૌરભ ગેલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓનું સ્નેહ મિલન યોજાયું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રચાર માટે અમદાવાદમાં છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજસ્થાનની ઝાલોર સિરોહી પરના ઉમેદવાર છે. પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓને કોંગ્રેસને મત આપવા અપીલ કરી. સાંચો, સિરોહી અને ઝાલોરના અમદાવાદમાં મોટા પ્રમાણમાં મતદાતાઓ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અમદાવાદમાં નિવેદન. વૈભવ ગેહલોતને મત આપશો તો વિસ્તારમાં બદલાવ આવશે. 20 વર્ષથી ભાજપને તક આપી, હવે કોંગ્રેસ ઉમેદવારને તક આપો. કામ કી કમી લખી નહીં હૈ, જો તો આજ પાણી કી સમસ્યા કા સમાધાન હો ગયા. ટ્રેને તો ઇતની શરૂ હો ગઈ કે બુરી યાદ નહીં કિતને દિન ચલ રહી હૈ. બસ સ્વચ્છતા કી ખડી હો ગઈ વિશ્વવિદ્યાલય, પેટ્રોલ ઇન્ડસ્ટ્રી બન ગઈ, વહાં પર રિફાઇનરી આ ગઈ અપને પચપદા કે અંદર, પેટ્રોકેમિકલ સાથ મેં ઉસકે સાથ મેં બડોદા કી તરફ. આપ સોચ સકતે હો સેંકડો હજારો ઇકાઈ લગ ગઈ પ્લાસ્ટિક આધારિત હો સકતા હૈ. આપ મેરે કઈ લોગ જાકે વહાં પચપદરા બાલોસરા મેં કામ શરૂ કર સકતે. લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. પ્રચાર માટે અન્ય રાજ્યના ઉમેદવારો પણ ગુજરાતમાં પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓમાં પ્રચાર માટે રાજસ્થાનના ઉમેદવારો ગુજરાત આવી રહ્યા છે. રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી અમદાવાદ પહોંચ્યા. આજે તેઓ શાહીબાગમાં પરપ્રાંતિઓને સંબોધશે, સાથે બાડમેર માટે પ્રચાર કરશે. ભાટી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ અમદાવાદ બાદ વડોદરા, સુરત, મુંબઈ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈના 4 દિવસના પ્રવાસે જશે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને સમર્થન આપ્યું. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મત આપવા અપીલ કરી. ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા, સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું. આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી.
500 વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું, એના માટે કમળનું બટન દબાવવાનું છે. સરકારી શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી રહી છે. સુરતમાં મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી. પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355માં પ્રવેશ માટે કતાર જોવા મળી. મોટા વરાછામાં આવેલી શાળામાં વાલીઓ કતારમાં લાગેલા જોઈ શકાય છે. આ વખતે પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ. માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો, ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે અને વાલીઓ તેમને મૂકીને જતા હોય છે. આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળા છે. વાલીઓ આ શાળા સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની શાળામાં વાલીઓને લગાવી છે લાઈન. કારણ છે એડમિશન માટે, કારણ કે 2024-25ના નવા સત્ર માટે એડમિશનને લઈને શાળામાં લાઈનો લગાવી છે. સુરતના મોટા વરાછા ઉત્તરાયણમાં આવેલી આ સરકારી શાળા કે જ્યાં બાળકોને અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેને લઈને ખાનગીમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને ઉપાડી વાલીઓ આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી કતારોમાં લાગતા હોય છે. કારણ કે દર વર્ષે આ શાળામાં એડમિશન માટે અફડાતફડીનો માહોલ સર્જાય છે, જેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને આ એડમિશન પર આ કાર્યવાહી આગળ 3 દિવસ ચાલશે. પહેલો દિવસ છે, અત્યાર સુધીમાં 300-400 લોકો આ શાળાની મુલાકાત એડમિશન માટે લઈ ચૂક્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ શાળા છે, અહીંયા 3 સરકારી શાળા આવેલી છે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346 છે અને કહી શકાય મહારાજા કૃષ્ણ કુમારસિંહ પ્રાથમિક શાળા નંબર 334 અને 355 નંબરની 3 શાળાઓ આવેલી છે. અને જે પ્રકારે આ શાળામાં પરિણામ આવે છે અને જે પ્રકારે આ શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ બહાર ગયા પછી જે પ્રકારની વાતો કરે છે, જેને લઈને વાલીઓ પ્રેરાય છે અને એડમિશન માટે અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં જે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે, જે પ્રકારના સંસ્કાર અને અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાળા મોડલ શાળા કહી શકાય, ડિજિટલ શાળા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન માટે પડાપડી કરતા હોય છે. ગત વર્ષે આ શાળામાં 3500 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ જોવા મળ્યું હતું, તો આ વર્ષે કેટલું વેઇટિંગ આવે તે જોવાનું રહ્યું. સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં એડમિશન માટે પડાપડી થાય છે, તેના માટે કહી શકાય કે મહાનગરપાલિકાએ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને આ શાળાને જોઈને અન્ય શાળાઓ પ્રેરાય અને વાલીઓ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉપાડી સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકે તેવો પ્રયાસ સુરતની આ સરકારી શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કુછ પાને કે લીએ કુછ ટાઈમ ભી દેના હોતા હૈ, તો ચાહે કિતની ભી લંબી કતાર ક્યું ના હો, લેકિન અપને બચ્ચે કે બેસ્ટ ફ્યુચર કે લીએ કુછ તો કરના હી હોતા હૈ. તાકી ક્યોંકિ બોલા જાતા હૈ ના કે ફર્સ્ટ ગુરુ અપની માં હોતી હૈ બચ્ચે કે લીએ, લેકિન સેકન્ડ ગુરુ ઉસકા ટીચર હોતા હૈ. તો વો સેકન્ડ ગુરુ ટીચર કૈસા હોના ચાહીએ ઓર કોણ સા બેસ્ટ હૈ, તો બેસ્ટ ગુરુ કે લીએ મેં યહાં પે આઈ હું. શિક્ષા કા મતલબ બચ્ચે કા સર્વાંગીણ જો ડેવલપમેન્ટ હોતા હૈ વો હોના ચાહીએ. મેં આપકો એક એક્ઝામ્પલ દું તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ હોતા હૈ કે બચ્ચા હૈ વો વિનમ્ર બને, વિવેકી બને. હમ એસે સોચતે હૈ લેકિન શિક્ષા મેં નહીં આતા હૈ. તો હમારે ઇધર એસા પ્રકલ્પ હૈ જો સર્વાંગીણ શિક્ષણ કી દેન હૈ વો બચ્ચે કે તો બચ્ચે તક પહોંચ સકતી હૈ. તો ઇસીલીએ જો પેરેન્ટ્સ લોગ હૈ, હમારા જો અભિભાવક હૈ, વો યે સ્કૂલ મેં યે વિદ્યાલય મેં એડમિશન કે લીએ તરસ રહે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર.